છે હું પીડિયાટ્રિક ડેન્ટલ સર્જન છું ધેટ ઇઝ બાળકોના દાંતના સ્પેશિયલિસ્ટ ડેન્ટિસ્ટ છું કઈ સ્ટેમ સેલ્સ બેઝિકલી એક એવા સેલ્સ હોય છે કે જે ઘણા બધા ટાઈપના બોડી સેલ્સમાં ડિફરન્શિએટ એટલે કે બની શકે છે એના જેવા ધારો કે કોઈ પેશન્ટને લિવર ડિસીઝ છે લેટ્સ ટેક એન એક્ઝામ્પલ એને સિરોસિસ છે અને આપણે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે જે હાલમાં અત્યારે બહુ પ્રચલિત પદ્ધતિ છે તો એવા કેસીસમાં ટ્રાન્સપ્લાન્ટની જરૂર રહેતી નથી અને તેની જગ્યાએ આ સ્ટેમ સેલ્સનો ત્યાં પ્રત્યારોપણ કરવામાં આવે તો એ લિવરની જેમ લિવર સેલ્સની જેમ ત્યાં રીજનરેટ થઈ શકે છે અને એ તકલીફને તમે ક્યોર આપી શકો છો એવા લિવર ડિસીઝ એક્ઝામ્પલ તમે આપ્યું કિડની ડિસીઝ પેનક્રિયાટિક ડિસીઝ જેમ કે હવે ડાયાબિટીસ માટે પણ કામ ચાલે છે બોન મેરો કેન્સર સડન ટાઈપ ઓફ હાર્ટ કેન્સર એવા વિવિધ પ્રકારના પ્લસ મેજર અત્યારનું રિસર્ચ ચાલે છે જે ન્યુરોલોજિકલ કન્ડિશન્સ જેમ કે સેરેબ્રલ પાર્સી મેન્ટલ રિટાર્ડેશન અને ઓટિઝમ જેવી પ્રકારની બીમારીઓ જે લોંગ સ્ટેન્ડિંગ બાળકોને ચાલતી હોય એના પણ ક્યોર આ સ્ટેમ સેલ્સ દ્વારા થઈ શકે બેઝિકલી આ સેલનો સંગ્રહ બે ટાઈપના માધ્યમ દ્વારા થઈ શકે છે એક છે કોર્ડ બ્લડ કોર્ડ બ્લડ એટલે બેઝિકલી જે બાળક જ્યારે જન્મ થાય અને માતા સાથે જે નાળ સાથે જોડાયેલું હોય એને કોર્ડ કહેવાય અને એની અંદર પણ બ્લડ હોય એ બ્લડને સેવ કરીને એની અંદરથી આ જ પ્રકારના પણ હિમેટોપોયટિક કહેવાય બ્લડના રિલેટેડના સ્ટેમ સેલ્સ લઈ શકાય જે બેઝિકલી સૌથી વધારે યુઝફુલ બ્લડ કેન્સર જેવી બીમારીઓ માટે હોય છે બીજી એક નવી પદ્ધતિ હવે ડિરાઈવ થઈ છે લાસ્ટ બે એક વર્ષથી અને જે આવી છે અમેરિકા અને ફ્રાન્સમાંથી અને માત્ર વર્લ્ડમાં ત્રણ કંપની પાસે એનું પેટન્ટેડ ટેકનોલોજી છે કે જે મેસેનકાઇમલ સેલ્સ કહેવાય જે ડેન્ટલ ઓરિજિન એટલે દાંતમાંથી નીકળતા હોય છે અને જે વિભિન્ન પ્રકારના જેમ કે હિમેટોપોયટિક તમે કીધું એવા ડિફરન્ટ સેલમાં પણ ટ્રાન્સફોર્મ થઈ શકે છે એવી વર્લ્ડમાં ત્રણ કંપનીઝ છે અને હવે એને કંપનીઝનું ઇન્ડિયામાં એક કંપની સાથે ટાઈઅપ થયું છે અને એમને આવી ટૂથ સ્ટેમ સેલ સેવિંગ બેંક ચાલુ કરી છે ગુજરાતમાં આવી કોઈ બેંક છે ખાલી અને કઈ રીતની વ્યવસ્થા છે ગુજરાત માટે ગુજરાતમાં આ પ્રકારે સ્ટેમ સેલ લેવાય છે હાલ ગુજરાતમાં કોઈ બેંક છે નહીં પણ જો કોઈ પેશન્ટને તમારું સ્ટેમ સેલ આ રીતે હાર્વેસ્ટ કરાવવું હોય એટલે નીકાળવા હોય તમારા હાથમાંથી તો ધ બેંક ઇઝ ઇન ચેન્નઈ ચેન્નઈમાં છે એમનું આખું સેટઅપ જે અમેરિકન કંપની સાથે એમનું ટાઈપ છે સ્ટેમ એ લોકો એમનું એક આપણને કન્ટેનર મોકલે છે કે જેની અંદર -20 સુધીનું તમે ટેમ્પરેચર મેન્ટેન રાખી શકો છો જેલ પેક્સ હોય છે પ્લસ એક ટૂથ પ્રિઝર્વિંગ કન્ટેનર આવે કે જેની અંદર 48 કલાક સુધી એવા માધ્યમમાં આપણે દાંતને ફ્રેશલી રિમૂવ કરીને રાખવામાં આવે કે દાંતની અંદર જે પલ્પ હોય જેને આપણે નસ કહીએ છીએ એની વાયબિલિટી એટલે એના અંદરના કોષો જીવતા રહે 48 કલાક સુધી જ્યાં સુધી આ કન્ટેનર તમારું પહોંચે એમની લેબોરેટરી સુધી અને દાંતના ભાગ કરવામાં આવે અને એના અંદરથી પલ્પ કાઢવામાં આવે અને પલ્પ કાઢીને એના સેલ્સ અલગ કરવામાં આવે આ બધી પ્રોસેસ 48 કલાકમાં કરવાની હોય એટલે એના માટે આપણને એ લોકો એક પેક પ્રોવાઈડ કરે જે આપણે ફ્રેશલી યુઝ કરવાનું અને ઇફ એટ ઓલ એની વચ્ચેનો સમય હોય તો તમારી પાસે એક રેફ્રિજરેશન ડિવાઇસ હોવું જોઈએ કે જે તમારું -20 સુધીનું ટેમ્પરેચર મેન્ટેન કરતું હોય તો આ વસ્તુ ગુજરાત રાજસ્થાન એવા કોઈ પણ બીજા સ્ટેટ કાં તો સિટીમાં પણ થઈ શકે છે ગુજરાતમાં આ વસ્તુ થઈ શકે અત્યાર સુધીમાં આ પ્રોસીજર અત્યાર સુધી ગુજરાતમાં થયો નથી ડેફિનેટલી આજે જે અમે પ્રોસીજર કર્યો હતો કે જે બાળકનો ટૂથ કાઢ્યો દેટ વોઝ ધ ફર્સ્ટ પ્રોસીજર ઇન ગુજરાત કે બાળક ગુજરાતમાં પહેલો પ્રોસીજર હતો કે એક બાળકે એવું ચોઈસ કર્યું અને એમાંથી ટૂથ કાઢીને અમે સેવ કર્યું આ પદ્ધતિ રફલી તમે ચાર્જીસ 21 વર્ષ સુધી જો તમને એ સ્ટેમ સેલ સેવ કરવા હોય તો અરાઉન્ડ 1-1.5 લાખ સુધીનો ખર્ચો થાય છે પણ એના માટેની અસેસમેન્ટ પ્રોસીજર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે દરેક ચાઇલ્ડ કે દરેક માણસ એના માટે એપ્લિકેબલ નથી પહેલાં દરેક ચાઇલ્ડનો એક મોટો એક્સરે કરવામાં આવે છે એના અંદરથી પલ્સ સ્પેસ પલ્પની જેટલી જગ્યા રોકવામાં આવતી સ્પેસનું એનાલિસિસ થાય છે અને બેસ્ટ કેન્ડિડેટ જે આગળના ઉપરના 4 અને નીચેના 4 દાંત હોય છે એકમાંથી એક કોઈ ચોઇસ કરવામાં આવે છે જેથી બાળકનું ઉંમર તમે ગણી શકો 3-9 વર્ષ એ આઈડિયલ કેન્ડિડેટ ગણાય છે બીજા બાળકોમાં પણ કરી શકાય છે પણ
દસ વર્ષ સુધી આઈડિયલ કેન્ડિડેટ ગણાય. એ જો બધા એનાલિસિસમાંથી કોઈ ચાઇલ્ડ થ્રુ થાય પછી તમે આ ચાઇલ્ડને રાઈટ કેન્ડિડેટ એના માટે ગણી શકો છો. અચ્છા, કેટલા વર્ષમાં બાળક માટે આ ટ્રીટમેન્ટ કરવી સુવિધાવ છે, ક્યાંથી ક્યાં સુધી કરી શકાય આ ટ્રીટમેન્ટ? જેમ મેં પહેલાં તમને કહ્યું કે જેમના દૂધના દાંત પડવાની શરૂઆત થાય કાં તો પડવાના વર્ષ છ મહિના પહેલાંથી, તેથી 3 કે 4 વર્ષથી તમે જો 3 કે 4 વર્ષનું બાળક હોય ત્યાંથી જો તમે પ્રયાણ કરો તો ધીરે ધીરે એક એક દાંત પડતો જાય છે બાળકના મોંમાં, અને 20 દાંત બાળકના મોંમાં હોય જે રફલી 12 વર્ષની ઉંમર સુધી પડી જાય છે. તો દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ચિલ્ડ્રન ટુ ગો ફોર ધ પ્રોસિજર. અને એના પછી જો તમારે કદાચ રહી ગયા હોય અને મિસઆઉટ થયું હોય તો જે વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ કરતા વખતે પણ ઘણી વખત ડૉક્ટરને દાંત કાઢવાની જરૂર પડે છે કે જગ્યા ઓછી હોય મોંમાં, તો એ દાંતને પણ આપણે આ પદ્ધતિથી સેવ કરીને એમાંથી સ્ટેમ સેલ્સ લઈ શકાય ખરા. અચ્છા, એકથી વધુ બાળકો હોય તો આ પદ્ધતિથી શું ફાયદો થશે? જો તમારે જો 2 ચાઇલ્ડ હોય કોઈ પેરેન્ટના તો નોર્મલી 80% ચાન્સીસમાં એવું હોય કે બંનેના એન્ટીજન મેચ થતા જ હોય છે. એટલે તમે કદાચ સાંભળ્યું હશે કે એક બાળકને કોઈ એલિમેન્ટ એટલે કે પ્રોબ્લેમ થયો હોય તો બીજા બ્રધર ઓર સિસ્ટરનું લીવર કે આ લઈને ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે, જનરલી મેચ થાય છે. આના પ્રક્રિયા પહેલાં જો તમે 1 ચાઇલ્ડનું સેવ કરાવો છો સ્ટેમ સેલ, તો એક નોર્મલ ટેસ્ટથી પણ જાણી શકાય કે એ સ્ટેમ સેલ બીજા ચાઇલ્ડમાં યુઝ થશે કે નહીં. 80% ચાન્સીસ હોય છે કે યુઝ થઈ જાય છે. જો થઈ જાય તો ઇટ ઇઝ વેરી ગુડ. બંને ચાઇલ્ડમાં એક જ જગ્યાએથી જો સેલ યુઝ કરો તો પોસિબલ છે, યુઝ કરી શકાય.